છું શેટા સંદીપ અને આપણે આપણા આગળના લેક્ચર તરફ વધીએ છીએ જેનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે જે આગળના ક્વેશ્ચનમાં હેલો આલ્કેનની બનાવટો પૂર્ણ કરી હતી અને દરેક વિદ્યાર્થીઓએ તે બનાવટોને વ્યવસ્થિત લખી મોઢે કરવાની છે. ત્યારબાદ દરેકે દરેક થિયરીની અંદર આવતા નવા નવા સંયોજનોના નામ પણ યાદ રાખવાના છે. તો હવે આગળ વધીએ હેલો એરિન સંયોજનોની બનાવટ. હા, હેલો એરિન. ઘણા મિત્રોને ઓર્ગેનિકમાં તકલીફ એ છે કે નામ યાદ રહેતા ન હોય, અધરવાઇઝ એમ પણ બનતું હોય છે કે ઓર્ગેનિકમાં ઇન્ટરેસ્ટ હોતો નથી. ઇન્ટરેસ્ટ રાખવા માટે એક સહેલી વસ્તુ એ છે કે દરેક વસ્તુને જાણો, સમજો અને પછી એ વસ્તુ યાદ રાખવાનો પ્રયત્ન કરો. ડાયરેક્ટલી યાદ રાખવા જશો તો તકલીફ ચોક્કસ પડશે. આપણે જે આપણો પ્રશ્ન સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે જેનું નામ છે હેલો એરિન સંયોજનોની બનાવટો બનાવવાની છે. મિત્રો, પેલા એ સમજો ખાલી કે હેલો એરિન સંયોજનો કોને કહેવાય. હેલો નો મતલબ થાય હેલોજન, એરિન સંયોજનો નો મતલબ થાય એરોમેટિક સંયોજનો. એરોમેટિક સંયોજનોમાં કોણ કોણ હોઈ શકે? એક તો ખાસ કરીને બધાને ખ્યાલ જ છે કે બેન્ઝીન ખુદ હોઈ શકે છે. ત્યારબાદ આ બેન્ઝીનના બીજા ઘણા બધા વ્યુત્પન્નો છે કે જે આનો મદદ કરે છે. તો એ વ્યુત્પન્નો કયા કયા છે? વ્યુત્પન્નો મતલબ કે એની જેવા બીજા ઘણા બધા એરોમેટિક સંયોજનો છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે CH3 આ ટાઈપનું સંયોજન હોય તો આને પણ કહેવાય મિથાઇલ બેન્ઝીન, અથવા આનું પ્રચલિત નામ છે ટોલ્યુઇન. ઘણી જગ્યાએ આપણે આવા પણ સંયોજનો જોયા છે. NO2 તો આને કહેવાય નાઇટ્રો બેન્ઝીન. તો શોર્ટમાં કહું તો એવા એરોમેટિક સંયોજનો કે જેની સાથે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય યા ના પણ હોઈ શકે. તો આવા એરોમેટિક સંયોજનો સાથે જો તમારો હેલોજન પરમાણુ જોડાયેલો છે તો એને કહેવામાં આવે છે હેલો એરિન સંયોજનો. તો સૌપ્રથમ આપણે એ સમજશું કે આવા હેલોજન યુક્ત સંયોજનો બનાવવા હોય અથવા જેની અંદર હેલોજન જોડાયેલો હોય એવા હેલો એરિન સંયોજનો. જો મિત્રો, હેલો એરિન કહો કે હેલો એરોમેટિક કહો, બંને બાજુમાં સરખા જ થાય છે. તો આવા હેલો એરિન સંયોજનો બનાવવા માટેની બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિનું નામ છે એરોમેટિક હાઇડ્રોકાર્બન, બીજો છે એમાઇન સંયોજનોમાંથી. અને બીજી એક ખાસ બાબત યાદ રાખજો મિત્રો કે આજનો આ લેક્ચર જે આપણે ભણી રહ્યા છે એમાં શરૂઆતની જે થિયરી છે અથવા મટીરિયલ પ્રમાણે જે તમારો પ્રશ્ન આપેલો છે કે હેલો એરિન સંયોજનોની બનાવટ સમજાવો, એને તમારે બુકમાંથી વાંચવાનો છે. હા, હજી ન સાંભળ્યું હોય તો બીજી વાત કહું છું, તમારે આ પ્રશ્ન કે જે હેલો એરિન સંયોજનોની બનાવટનો છે તેને NCERTની બુક પ્રમાણે વાંચવાનો છે, નહીં કે મેં આપેલા મટીરિયલ પ્રમાણે. કારણ એક જ સમજાવીશ કે જો તમે NCERTની બુક પ્રમાણે આ પ્રશ્નને વાંચશો તો તમને સમજાશે કે હેલો એરિન સંયોજનો શું છે અને એને કઈ રીતે બનાવવામાં આવે છે. મટીરિયલમાં મેં જસ્ટ તમને ખાલી ઇન્ફોર્મેશન આપી છે અને રિએક્શન આપી છે, માટે આપણે આ પ્રશ્નને NCERTની બુકમાંથી જ કરવાના છે. તો હા, NCERTની બુક તમારી પાસે ન હોય તો તમે મારા આપેલા નંબર પરથી તમે મંગાવી શકો છો કે જેમાં ધોરણ 12ની બંને બુકો મારી પાસે અવેલેબલ છે ગુજરાતીમાં. તો તમે વોટ્સઅપ પર કે અન્ય રીતે પણ મારી પાસેથી મંગાવી શકો છો. થિયરીમાં આગળ વધીએ. હેલો એરિન સંયોજનો આપણે બે રીતે બનાવવાના છે, એક તો એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી અને એક એમાઇન સંયોજનો માંથી. એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે શું? તો મિત્રો, તમને યાદ હશે 11મામાં તમે ભણી ગયા છો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે બેન્ઝીન અથવા બેન્ઝીન યુક્ત ઘણા બધા સંયોજનો છે એને કહેવામાં આવે છે. અને એમાંથી કઈ રીતે મેળવશું? તો કે એમાંથી આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાનો મતલબ શું થાય? તે કોઈ બેન્ઝીન નું ચકડું લેવાનું અને બેન્ઝીન ની અંદર છે હાઇડ્રોજન ને કાઢવાનો અને ત્યાં કોઈ હેલોજન ને જોડવાનો. આવી પ્રક્રિયાઓને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આપણે 1x1 આગળ આ પ્રક્રિયાઓને વિસ્તારથી જોઈશું. મિત્રો, હેલો એરિન બનાવવા માટેની પહેલી બનાવટ છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, જે આપણે આગળ વાત કરી ગયા કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આપણે બનાવવાના છે. તો જે પણ કઈ સંયોજનો છે એરોમેટિક હાઇડ્રોકાર્બન, તો એવા એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી આપણે રિએક્શન ને લગતા લગતા ભણશું કે એરોમેટિક હાઇડ્રોકાર્બન માં શું થાય છે. એરોમેટિક હાઇડ્રોકાર્બન ની અંદર રહેલા હાઇડ્રોજન ના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા હેલોજન પ્રાપ્ત થતો હોય છે. પણ પોઈન્ટ નંબર 1 કે અગત્યનું શું છે,
આવી પ્રક્રિયાઓ જયારે કરવામાં આવતી હોય છે કે જેમાં તમે હેલાઇડ સંયોજનો બનાવો છો ત્યારે એરોમેટિક માંથી બનાવવા માટે આયન જેવા ઉદ્દીપક કાં તો FeCl3 ખાસ યાદ રાખજો Fe અથવા તો FeCl3 જેવો પ્રબળ લુઈસ એસિડ તમારે આવી પ્રક્રિયાઓમાં જરૂર પડતી હોય છે. હવે ધારો કે હું કોઈ એરોમેટિક સંયોજન લઈ લઉં કે જેનું નામ ધારો કે બુક પ્રમાણે જો તો અહીંયા CH3 રાઈટ, તો આને આપણે કહીશું મિથાઇલ બેન્ઝીન અથવા તો કહીશું ટોલ્યુઇન. તો જ્યારે પણ હું ટોલ્યુઇનની પ્રક્રિયા હેલોજન સાથે કરું, હવે H2 ની જગ્યાએ તમે બે જ વસ્તુ લઈ શકશો અહીંયા, કાં તો બ્રોમિન અધરવાઇઝ ક્લોરિન. શા માટે તમે આયોડીન અને ફ્લોરિન લઈ શકતા નથી એ આ પ્રક્રિયા પૂર્ણ થવાના અંતે આપણે હું તમને સમજાવી. તો શરૂઆતમાં કોઈ આ રિએક્શન લખવા માટે તમારે કરવાનું શું છે, બે જ બાબત યાદ રાખવાની છે. પહેલી બાબત કે તમારે આયન અથવા તો આયન ક્લોરાઇડ જેવા આયન અથવા તો FeCl3 જેવા પ્રબળ લુઈસ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવી પડશે. કોની પ્રક્રિયા? ધારો કોઈ એરોમેટિક હાઇડ્રોકાર્બન લીધો, કયો લીધો છે આપણે અહીંયા મિથાઇલ બેન્ઝીન જેને કહેવાય ટોલ્યુઇન રાઈટ. ટોલ્યુઇનની પ્રક્રિયા કોની સાથે કરો છો? હેલોજન સાથે. હેલોજન કયો છે? બ્રોમિન અને ક્લોરિન છે. તો જેવો બ્રોમિન અને ક્લોરિન અહીંયા જોડાય છે, તો ઘણા મિત્રો 11મા વ્યવસ્થિત ન પણ ભણ્યા હોય તો એમની માટે જાણકારી માટે કહી દો કે જ્યારે પણ એરોમેટિક સમૂહની ઉપર એરોમેટિક સંયોજનની ઉપર મિથાઇલ સમૂહ હોય તો મિથાઇલ સમૂહ હંમેશા નિપજ તમને બે આપશે, ઓર્થો કાં તો પેરા. એટલે કે ઉપર રહેલો મિથાઇલ સમૂહ એ આવનારા સમૂહને ઓર્થો અને પેરા સ્થાન પર દાખલ કરશે. કઈ રીતે કરશે એ આપણે જોઈએ. ધારો કે આ હેલોજિનેશન થાય તો CH3 નો CH3 રાઈટ. હવે આવનારો હેલોજન સમૂહ ક્યાં સ્થાન પર દાખલ થશે? તો કે હેલોજન ઓર્થો સ્થાન પર દાખલ થશે અને બીજો હેલોજન એનો જે દાખલ થવાનો છે એ એના પેરા સ્થાન પર દાખલ થશે. આ જ વસ્તુને આપણે ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે મારી પાસે અત્યારે મિથાઇલ બેન્ઝીન છે અને એ મિથાઇલ બેન્ઝીન નું હું ક્લોરિનેશન કરું છું. કઈ કોના હાજરીમાં? Fe અથવા તો FeCl3 જેવા ઉદ્દીપકની હાજરીમાં. તો જેવો ક્લોરિન દાખલ થશે આપણને બે નિપજોનું મિશ્રણ મળશે કે જેમાં ઓ ક્લોરો ટોલ્યુઇન પણ હશે, ઓર્થો સ્થાન પર છે, આને આપણે વાંચ્યું ઓ ક્લોરો અને આને કહેવાય ટોલ્યુઇન. એ જ રીતે તમારો Cl ધારો કે પેરા સ્થાન પર હોય તો પેરા ક્લોરો ટોલ્યુઇન કહી શકાય છે. આમ ઓર્થો અને પેરાનું મિશ્રણ તમને પ્રાપ્ત થાય છે. ધારો કે મિત્રો હું આની જગ્યાએ બ્રોમિન લે તો મને બ્રોમોટોલ્યુઇન મળે જે ઓર્થો અને પેરાનું મિશ્રણ મળે. હવે આ પ્રક્રિયાની અંદર આપણે એટલું યાદ રાખવાનું હતું કે જ્યારે જ્યારે પણ તમે એરિન સંયોજનોનું એરોમેટિક સંયોજનોનું હેલોજિનેશન કરો છો ક્લોરિન અથવા તો બ્રોમિનની સાથે, તો એ તમને એરાઇલ હેલાઇડ આપે છે. અથવા તો તમે એમ પણ કહી શકો છો કે એરોમેટિકના ક્લોરાઇડ અને એરોમેટિકના બ્રોમાઇડ આપે છે, નહીં કે ફ્લોરાઇડ અને આયોડાઇડ. તો એ જાણીએ કે શા માટે ફ્લોરાઇડ અને આયોડાઇડ સાથે પ્રક્રિયા થતી નથી. મિત્રો ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા એટલી બધી વધારે છે કે તેના કારણે તે ફ્લોરાઇડની પ્રક્રિયામાં ફ્લોરોબેન્ઝીન બનાવવા કે ફ્લોરિનના હેલોજન બનાવવા સંયોજનો બનાવવા માટે સક્ષમ નથી, વધારે પ્રતિક્રિયાત્મકતા હોવાના કારણે. અને બીજી બાજુ આપણે આયોડિન લઈએ અને આયોડિન લઈને અહીંયા તમે ધારો કે તમે આયોડાઇડના બેન્ઝીન કે આયોડાઇડ યુક્ત સંયોજનો બનાવવા જશો તો તમને અહીંયા HI ઉત્પન્ન થાય છે. HI ઉત્પન્ન થવાના કારણે આખી પ્રક્રિયા પ્રતિવર્તી થાય છે. સંતુલનના ચેપ્ટરમાં તમે ભણી જ ગયા છો આયોડિન વિશે, છતાં પણ તમને સમજાવી દઉં કે આયોડિન એ મોટા કદના કારણે અને પોતાની પ્રતિવર્તી પ્રક્રિયાના કારણે, બુકમાં આપેલું જ છે, તમે વાંચો લખ્યા લાવી જ જશે કે આયોડિનની પ્રક્રિયા પ્રતિવર્તી હોવાના કારણે એ જ્યારે પણ HI બનાવે છે અને HI માંથી જયારે I2 બનાવવું હોય તો તમારે પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડશે અને આ પ્રબળ ઓક્સિડેશન કરતાની જરૂર પડતી હોવાના કારણે આવી પ્રક્રિયા જે ધીમી છે એને આપણે રિયલ લાઈફમાં એક્ઝિસ્ટ કરી શકાવતા નથી. માટે હેલો એરિન બનાવવા માટે એરોમેટિક માંથી તમને જે એરાઇલ હેલાઇડ આપશે એ કોણ આપશે? તો એક આપશે ક્લોરિન અને બીજો આપશે બ્રોમિન. ઓકે, અહીંયા આપણે એરોમેટિક માંથી હેલાઇડ બનાવતા શીખ્યા. હેલો મિત્રો, આપણે હવે જે સંયોજન બનાવવાના છે હેલો એરિનનું એ એમાઇન માંથી બનાવવાના છે. એમાઇન માંથી બનાવવા માટે આપણે એક લઈ લઈએ પ્રાથમિક એરોમેટિક એમાઇન જેનું નામ છે એનિલિન રાઈટ. આનું નામ છે એનિલિન. હવે એનિલિન એટલે શું? કે એનિલિન એ પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજન છે. ઘણાને એ પણ ખબર નહીં હોય કે પ્રાથમિક દ્વિતીયક શું કહેવાય. તો મિત્રો યાદ રાખજો કે જો તમારા NH2 સમૂહ સાથે એક જ
આર જોડાયેલો છે તો એને પ્રાથમિક કહેવાય, અને એ નાઇટ્રોજન સાથે જો બે આર જોડાયેલા છે તો એને દ્વિતીયક કહેવાય, અને એ જ નાઇટ્રોજન ની સાથે હાઇડ્રોજન હટાવીને ત્રીજો આર આવે તો એને કહેવાય તૃતીયક એમાઇન સંયોજન. આપણે બુક પ્રમાણે ચાલવાના છીએ, તો બુક ની અંદર એક પ્રાથમિક એરોમેટિક એમાઇન લીધો છે કે જેની પ્રક્રિયા એકદમ ઠંડા જલીય ખનિજ એસિડ સાથે કરી છે. ખનિજ એસિડ એટલે શું? હાઇડ્રોક્લોરિક એસિડ તમે ખનિજ એસિડ તરીકે લઈ શકો છો, પણ તે ઠંડો એકદમ હોવો જોઈએ, અને માટે તાપમાન લેશો 273 થી 278 કેલ્વિન. એનો અર્થ એવો થાય 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને. તો જેવી તમે 273 થી 278 કેલ્વિન તાપમાને ઠંડા જલીય ખનિજ એસિડમાં પ્રાથમિક એરોમેટિક એમાઇનને ઓગાળશો, તો તેની સાથે રહેલા સોડિયમ નાઇટ્રેટની હાજરીમાં પ્રક્રિયા થઈ તમને એક નિપજ મળશે જેનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2Cl. આને કહેશું બેન્ઝીન. ડાયઝોનિયમ સમૂહનો મતલબ થાય N2 અને પાછળ રહેલા હેલાઇડનો મતલબ થાય ક્લોરાઇડ. હવે ધારો કે અહીં ખનિજ એસિડમાં Cl લીધો હોય તો અહીંયા Cl આવે, પણ અહીંયા કઈ લીધો હોય આપણે X બતાવશું, રાઈટ? અત્યારે મિત્રો પ્રક્રિયામાં ખ્યાલ ન આવ્યો હોય તો પ્રક્રિયા ફરીવાર રિપીટ કરું છું. આપણે સૌ પ્રથમ લીધો એનિલિન. એનિલિન ની પ્રક્રિયા આખા કેમેસ્ટ્રીમાં એક જ આપેલી છે કે જે તમને ડાયરેક્ટલી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવી શકે, બેન્ઝીન ડાયઝોનિયમ નો ક્ષાર બનાવી આપે છે. ધારો કે હું એનિલિન ની પ્રક્રિયા કોની સાથે કરું? ઠંડા જલીય HX ની જગ્યા પર તમે HCl લઈ શકો છો, અને તે સોડિયમ નાઇટ્રેટ ની હાજરીમાં આ ત્રણ વસ્તુને ઓગાળે છે. ઓગાળ્યા બાદ જે નિપજ આપે છે એને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, હોય તો ક્લોરાઇડ અને હેલાઇડ હોય તો હેલાઇડ. અત્યારે કોઈ પણ વસ્તુ લીધી નથી આપણે, હેલાઇડ બતાવશું, રાઈટ? હજી આમાંથી આપણે મેળવવાનો શું છે? આપણે મેળવવાનો છે હેલાઇડ, પણ અહીં આપણને મળ્યો છે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. આપણને હેલો એરિન સંયોજનો પ્રાપ્ત થયા નથી, તો હેલો એરિન સંયોજનો આપણને આમાંથી જ પ્રાપ્ત થવાના છે. મિત્રો તો સૌ પ્રથમ હવે આપણે જે બન્યું એને લઈએ આગળ. આ શું બન્યું? તો કે બેન્ઝીન ડાયઝોનિયમ નો ક્ષાર તૈયાર થઈ ગયો છે. બેન્ઝીન ડાયઝોનિયમ ના ક્ષારની પ્રક્રિયામાંથી તમે જે હેલો એરિન સંયોજનો બનાવો છો એને પ્રક્રિયાને નામ આપવામાં આવે છે સેન્ડ મેયર પ્રક્રિયા. હા, યાદ રાખજો, સેન્ડ મેયર પ્રક્રિયા, કે જેમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની પ્રક્રિયા તમે ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા તો ક્યુપ્રસ બ્રોમાઇડ ની હાજરીમાં કરો તો તમને શું નિપજ મળશે? તમારે જે હેલોજન જોઈએ છે પ્રમાણે અહીંથી ડાયઝોનિયમ સમૂહ દૂર થશે. કઈ રીતે દૂર થાય? અહીં ઉપરેલો નાઇટ્રોજન દૂર થઈ જાય, અને ત્યારબાદ હેલોજન જે આપે છે એ એક્સ હેલાઇડ એટલે કે હેલો એરિન સંયોજનો પ્રાપ્ત થાય છે. હવે એક્સ એટલે કોણ હોય શકે? એક્સ એટલે બ્રોમિન પણ હોય શકે અને ક્લોરિન પણ હોય શકે છે. તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ સેન્ડ મેયર પ્રક્રિયા. સેન્ડ મેયર પ્રક્રિયામાં શું જોયું આપણે મિત્રો? સૌ પ્રથમ આપણે એનિલિન માંથી બનાવ્યો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ અથવા બેન્ઝીન ડાયઝોનિયમ નો એક્સ એટલે ક્ષાર. હવે એની પ્રક્રિયા હું કોની સાથે કરાવું છું? ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રસ બ્રોમાઇડ. જો મિત્રો તમે ક્લોરાઇડ લેશો તો તમને મળશે ક્લોરોબેન્ઝીન, જો બ્રોમાઇડ લેશો તો તમને મળશે બ્રોમોબેન્ઝીન, અને અહીંયા રહેલો ડાયઝોનિયમ સમૂહ અહીંથી દૂર થાય છે. તો આ પ્રક્રિયામાં આપણે જોઈ ગયા કે કઈ રીતે એમાઇન સંયોજનોમાંથી આપણને ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન પ્રાપ્ત થાય છે. પણ હજી બે વસ્તુ ધ્યાનમાં લીધી નથી. એક એ કે આપણે ધારો કે અહીંયા આયોડોબેન્ઝીન બનાવવો હોય તો તમે આયોડોબેન્ઝીન આ પ્રક્રિયા દ્વારા બનાવી શકતા નથી. હા મિત્રો, તમે સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા તમે આયોડોબેન્ઝીન બનાવી શકતા નથી, પણ જો તમારે આયોડોબેન્ઝીન બનાવવો હોય તો તમે પોટેશિયમ આયોડાઇડ ની મદદથી આ વસ્તુ કરી શકો છો, તે આપણે આગળ જોઈશું. મિત્રો હેલોબેન્ઝીન કઈ રીતના બને આપણે જોઈ લીધા, હેલો એરિન સંયોજનો કઈ રીતના બને જોયા, પણ એમાં માત્ર ક્લોરાઇડ બેન્ઝીન ક્લોરોબેન્ઝીન બન્યા અને બીજા બ્રોમોબેન્ઝીન બન્યા, જે ક્યુપ્રસ ક્લોરાઇડ અને બ્રોમાઇડ ની હાજરીમાં બને છે, જેને આપણે સેન્ડ મેયર પ્રક્રિયા કહીએ છીએ. ધારો કે આયોડોબેન્ઝીન બનાવો હોય તો તમારે કોઈ પણ પ્રકારના ક્યુપ્રસ હેલાઇડ ની જરૂર નથી, તમે ડાયરેક્ટલી એમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરશો તો તમને ડાયરેક્ટલી તમને મળશે એ હશે તમારો આયોડોબેન્ઝીન. કઈ રીતે તો આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે લઈશું બેન્ઝીન ડાયઝોનિયમ નો ક્ષાર N2+X-, આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. તો આ હેલાઇડ ની પ્રક્રિયા ધારો કે હું પોટેશિયમ આયોડાઇડ દ્વારા કરું તો શું થાય છે? અહીંયાથી ડાયરેક્ટલી ડાયઝોનિયમ સમૂહ દૂર થાય છે કે અને હેલોજન દૂર થાય છે, આયોડોબેન્ઝીન તૈયાર થઈ જાય છે.
આમ તમે ક્યુપ્રસ હેલાઇડ ની મદદ લીધા વગર આયોડો બેન્ઝીન બનાવી શકો છો. મિત્રો હવે આપણે મટીરીયલમાં જોશો તો 23 નંબરનો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો છે અને 23 નંબરના પ્રશ્નનો પૂરો થયા બાદ લખાણ સંબંધિત પ્રશ્નો શરૂ થઈ જશે જે તમારી એનસીઆરટી ની બુકમાં છે. તો એવા પ્રશ્નોને આપણે વન બાય વન લેશું. તો પ્રથમ મટીરીયલમાં જોશો તો 24 નંબરનો એક પ્રશ્ન આપેલો છે. 24 નંબર પર એક પ્રશ્ન આપેલો છે. એ પ્રશ્નને ધ્યાનથી જુઓ કે તમને શું કીધું છે કે એક પ્રક્રિયા આપી છે એમાં એચબીઆર તમારે શું કરે છે એડ થઈ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ રિએક્શન સોલ્વ કરશું. આ રીતે મટીરીયલ ની અંદર એક ક્વેશ્ચન આપ્યો છે અને ક્વેશ્ચન માં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ એચબીઆર છે આવા પ્રકારના સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નિપજ શું મળે છે. તો મિત્રો આપણે આ પ્રશ્નને સોલ્વ કરશું આપણે આપણી રીતે કે જેની અંદર જોવા જઈએ તો આ એક સંયોજન છે. સંયોજનમાં એચબીઆર એડ કરવાનું છે. ખાસ યાદ આવતું હોય તો માર્કોનિકોનો નિયમ, રાઈટ ફ્રેન્ડ, આપણે માર્કોનિકોના નિયમનું એ પાલન કરાવશું. અને માર્કોનિકોના નિયમનો મતલબ એવો હતો કે જ્યારે પણ કોઈ હેલોજન એસિડ ઉમેરવામાં આવે ત્યારે એ હેલોજન ક્યાં જોડાવવાનો છે, જ્યાં કાર્બન દ્વિબંધ હોય ને, એ દ્વિબંધમાં બે કાર્બનમાંથી જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હોય. તો ધ્યાન જાય તો અહીંયા આ કાર્બન પાસે હાઇડ્રોજન કેવા છે, ઓછા. તો જે નિપજ બનશે એ નિપજ કંઈક આ પ્રકારની જોવા મળશે મિત્રો, કે જેમાં અહીં જે ડબલ બોન્ડ દેખાઈ રહ્યો છે આપણને એ બંધ અહીંયા તૂટશે અને નિપજ મળશે યોગશીલ. તો યોગશીલ નિપજ બનશે ત્યારે અહીંયા એચ તો હતો જ, બીજો આવશે ઋણ આયન, તે હશે બીઆર. ઓલરેડી એમબીઆર જતા એક એચ મળીને આ બની જશે CH3. એટલે અહીંયા તો ઓલરેડી જે બે એચ હતા એને એક એચ એક્સ્ટ્રા મળશે, CH3 સમૂહ ત્યાં પૂરો થાય છે. આમ આ રીતે આપણને આગળના પ્રશ્ન જે 24 નંબરનો છે એનો આન્સર આ રીતે પ્રાપ્ત થાય છે. હવે જો તમે પ્રશ્ન જોશો આગળ તો 25 નંબરના પ્રશ્નમાં પણ એક રિએક્શન આપેલી છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HCl. તો ત્યાં પણ તમારે માર્કોનિકોના નિયમનું જ પાલન કરવાનું છે. આમ 24 25 26 અને 27 નંબરના સુધીના પ્રશ્ન છે એ લખાણ સંબંધિત જે કઈ આપેલા છે મટીરીયલમાં એ તમારે જાતે સોલ્વ કરવાના છે અને જોવાનું છે કે દરેક પ્રશ્નમાં કયા કયા નિયમો લાગુ પડે છે. હા, તમને કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય તો તમે પર્સનલી પણ મને વોટ્સઅપ કરીને પ્રશ્ન પૂછી શકો છો કે સર આમાં આન્સર કઈ રીતે આવ્યો છે. જો આગળ બીજું હોમવર્કમાં આપવા જઈએ તો આજનું બીજું તમારું હોમવર્ક છે ઘરે બેઠા બેઠા કરવા માટેનું 28 29 અને મટીરીયલમાં આપેલા બીજા પ્રશ્નો આપણે સોલ્વ કરીએ અત્યારે જ, પણ હોમવર્ક માટે તમારે 29 નંબરના પ્રશ્ન સુધી તમારે જાતે સોલ્વ કરવાના છે. એ પ્રશ્નોની અંદર તમે બેઝિક લેવલના પ્રશ્નો આપ્યા છે જે આ મટીરીયલમાં આપણે ભણ્યા એ મુજબ જ છે. તો એ જાતે કરજો, બાકીના પ્રશ્નો આપણે આગળ જોઈએ. નંબરનો એક બીજો પ્રશ્ન આપેલો છે. તમારે પ્રશ્ન જોવો હોય તો ઉપર અહીં હેડિંગ પર પ્રશ્ન આવતો હશે, તમે જોઈ શકો છો. ત્યાં સુધી હું પ્રશ્નને લખી કાઢું છું કે પ્રશ્નમાં કેવા શું માંગે છે. આપેલ પ્રશ્નની અંદર જોશો તો કંઈક આ પ્રકારની રચના આપેલી છે અને જેમાં તમારે અહીંયા CH2 CH ડબલ બોન્ડ CH2 આ ટાઈપનું બંધારણ આપેલું છે અને એની રિએક્શન તમારે કરવાની છે HBr સાથે. પણ અહીં કંઈક અલગ છે, આ છે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. હા મિત્રો, હવે જો માર્કોનિકોનો નિયમ અને પ્રતિ માર્કોનિકોનો નિયમ ભણેલા હોય તો તમારા માટે ખૂબ જ કામની વસ્તુ છે, પણ જો ન પણ ભણ્યા હોય તો પણ કઈ વાંધો નહીં મિત્રો. મારે ઇન્ડિયા સેન્ડી, હા ફ્રેન્ડ, ઇન્ડિયા સેન્ડી નામની યુટ્યુબ ચેનલ ચાલે છે મારી, ત્યાં જઈને તમે માર્કોનિકોનો નિયમ અને પ્રતિ માર્કોનિકોનો નિયમના વિડીયો મેળવી શકો છો. તે ઉપરાંત જો તમને ખ્યાલ ન હોય તો ફરી એકવાર હું તમને અહીં સમજાવી દઈશ કે કોઈ પણ બંધારણ છે એની એચબીઆર સાથે પ્રક્રિયા કરો અને જો ઉદ્દીપક ન હોય તો સીધો નિયમ લાગુ પડે છે માર્કોનિકોનો. અને માર્કોનિકોનો નિયમ એવું કહે છે કે અહીંયા રહેલો હેલોજન એસિડમાં ઋણ આયન એ દ્વિબંધ ધરાવતા કાર્બનમાં જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઋણ આયન જોડાય છે, એટલે બીઆર ત્યાં જોડાય છે, રાઈટ. પણ અહીંયા ઉદ્દીપક છે એ પણ કયો છે, પેરોક્સાઇડ. અને પેરોક્સાઇડ ઉદ્દીપક હોવાના કારણે અહીં જે મળશે નિપજ એ માર્કોનિકોના નિયમથી વિપરીત મળશે. તો આપણો જે બીઆર છે અહીંયા નહીં જોડાય, અહીંયા જોડાય છે, અને તેથી આપણી નિપજ હશે એ કંઈક આ ટાઈપની જોવા મળશે CH2
આને એક હાઇડ્રોજન મળશે આપણ બની જશે CH2 અને CH2 દોતાસ એટલે વચ્ચેનો બંધ તૂટી અને મળ્યો BR આ ટેકનિકની પછી આપણને પ્રાપ્ત થતી હોય છે અને તમે આ પ્રશ્નને નોટ ડાઉન કરી લખી શકશો ત્યારબાદ જો તમે જોશો તો ખ્યાલ આવશે કે નીચે 27 28 29 અને 30 આ પ્રશ્ન આપેલા છે તો તમારે 29 સુધી જાતે ઘરે સેલ્ફ સ્ટડીમાં કરવાના છે જે સમઘટકોના કે નાના મોટા પ્રશ્નો આપેલા છે તે હા તમને પ્રશ્ન જે હોમવર્કમાં આપી રહ્યો છું 29 સુધી તમારે 27 થી લઈ 29 સુધી હોમવર્કની અંદર એ પ્રશ્નો તૈયાર કરવાના છે જો તમને એ પ્રશ્ન સમજવામાં કોઈ તકલીફ પડે તો તમે મને મેસેજ છોડી શકો છો મારા નંબર ઉપર કે સર આ ક્વેશ્ચન સમજાતો નથી તો હું તમને ત્યાં જ એનું લાઈવ વોટ્સઅપ પર કે અન્ય કોઈ પણ રીતે મદદ કરી આપીશ તમને ઓકે આ થઈ ગયા 29 સુધીના પ્રશ્નો હવે જો વાત કરીએ તો 30 નંબરના પ્રશ્નમાં પાછું સોલ્યુશન આપેલું છે જુઓ તે 30 નંબરનો પ્રશ્ન શું કહે છે તે 30 નંબરનો પ્રશ્ન બોર્ડ પર તમને દેખાતો હશે કે એની અંદર તમને એક સંયોજન આપેલું છે અને બંધારણની પ્રક્રિયા શું કહેવા માંગે છે જુઓ તો આ ટાઈપનો એક સાયક્લો હેક્ઝેનોલ આપેલો છે રાઈટ આનું નામ શું થશે સાયક્લો હેક્ઝેનોલ અને એની પ્રક્રિયા તમને કીધી છે SOCl2 સાથે કરો તો શું પ્રાપ્ત થાય મિત્રો ખાસ યાદ રાખજો SOCl2 જેનો મતલબ થાય થાયોનિલ ક્લોરાઇડ અને જ્યારે જ્યારે પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ સાથે કરાવવામાં આવે છે ત્યારે એ થાયોનિલ ક્લોરાઇડ આ OH નું વિસ્થાપન કરે છે આપણે આગળ ભણી ગયા છીએ આપણે આગળ હેલોઆલ્કેનની બનાવટમાં ભણી ગયા કે જ્યાં જ્યાં થાયોનિલ ક્લોરાઇડ વપરાય તે HCl અહીંથી આ OH નું વિસ્થાપન કરતો હોય છે તો આપણને નિપજ શું મળશે એક નિપજ જે કંઈ મળવાની છે એ નિપજ તમારી કંઈક આ પ્રકારની હશે કે જેમાં અહીંયા Cl હશે તો આનું નામ શું થાય સાયક્લો છ કાર્બન વાળો હેક્સાઇડ અને કયો છે હેલાઇડ એક્સ એટલે કે સી એટલે ક્લોરાઇડ આ નિપજ તમને અહીં પ્રાપ્ત થતી હોય છે આ તો આપણો 30 નંબરનો પ્રશ્ન તો નોટ ડાઉન કરી લેજો કે નિપજ કઈ રીતે મળશે અને શું થાય જ્યારે જ્યારે તમારે કોઈ પણ સાયક્લોન સંયોજનની માંથી OH સમૂહ આપેલો હોય અને થાયોનિલ ક્લોરાઇડ સાથે એની પ્રક્રિયા કરવાની આવે ત્યારે ત્યાં રહેલા OH નું Cl દ્વારા વિસ્થાપન થતું હોય છે પ્રશ્ન નંબર 31 તરફ આગળ વધીએ તો 31 માં નંબરના પ્રશ્નની અંદર બીજું એક બંધારણ આપ્યું છે તમે જોઈ શકો છો અને બંધારણની પ્રક્રિયા Br2 સાથે કરી છે હા મિત્રો આ ખાસ નોંધ લખજો કારણ કે આવો નવો એક બીજો પ્રશ્ન આવશે જેની અંદર તમારે યોગશીલ પ્રક્રિયા નથી થતી તો આપણે આ પ્રશ્નને પણ ખાસ યાદ રાખશું 31 નંબરનો પ્રશ્ન જે IMP છે શા માટે IMP છે તમને પાછળથી ખબર પડશે તો સૌપ્રથમ આપણે પ્રશ્ન તરફ જોઈએ તો પ્રશ્નમાં શું આપ્યું છે પ્રશ્નની અંદર જોશો તો તમને એક નાઇટ્રોબેન્ઝીનનો વિક્તન વાળો CH2 એરોમેટિક સંયોજન આપેલો છે અને હવે એમ પૂછ્યું છે કે જો આની પ્રક્રિયા Br2 સાથે કરી ગરમી એટલે કે પ્રકાશ આપવામાં આવે તો નિપજ શું મળશે એમ કરીને આ પ્રશ્ન અહીં આપેલો છે તો મિત્રો તમને ખ્યાલ હોય તો કહી દઉં અહીં રહેલો Br2 એ ગરમી કે પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશે તો યોગશીલ નિપજ નહીં આપે હંમેશા યાદ રાખવાનું કે યોગશીલ નિપજ એ સૂર્યપ્રકાશની હાજરીમાં થતી નથી એ હંમેશા મુક્તમૂલક પ્રક્રિયા હોય છે અને મુક્તમૂલક પ્રક્રિયામાં શું થાય મુક્તમૂલક પ્રક્રિયાઓની અંદર જેની પાસે ઓછા હાઇડ્રોજન છે એની સાથે Br જોડાઈને બીજા HN Br સાથે રિમૂવ થશે અહીંથી એક હાઇડ્રોજન લઉં તો એ H અને Br સ્વરૂપે છૂટો પડશે મુક્તમૂલકમાં અને બીજો એક Br અહીંયા જોડાઈ જાય છે હા મુક્તમૂલકોનો ક્રમ પણ કાર્બોકેટાઇન જેવો જ છે હજી ઘણા મિત્રોને ખ્યાલ ન આવતો હોય તો તમને કહી દઉં કાર્બોકેટાઇન અને મુક્તમૂલકોનો ક્રમ કંઈક આ રીતે હતો 3-2-1 11th તમે ભણી ગયા છો કે પ્રાથમિક કરતા દ્વિતીયક કેટાયન દ્વિતીયક કરતા તૃતીયક કેટાયનની સ્થાયીતા વધારે હોય છે એ જ રીતે મુક્ત મૂલકોમાં પણ પ્રાથમિક કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયક અહીંયા મારી પાસે જે કાર્બન છે એ દ્વિતીયક છે તો મારો ઋણ અહીંયા છોડાશે તો નિપજ કંઈક આ ટાઈપની તમને જોવા મળે છે અહીંયા NO2 સમૂહ અહીં CH CH3 H એક ગયો
क्वेश्चन नो आंसर पूरो थाय छे। आपणे आगळ वधशुं 32 नंबर ना प्रश्न तरफ। तो 32 नंबर नो प्रश्न शुं कहे छे, 32 नंबर ना प्रश्न नी अंदर ध्यान आपशो तो मित्रों एक आ टाइप नो एक संयोजन आपेलुं छे कि जेमां बंने बाजू अहीं बेंजाइल आल्कोहोल टाइप नुं छे ने अहीं डायफिनोल एक बंधारण आपेलुं छे। तो અહીંયા OH જોડાયેલો છે, અહીંયા CH2OH જોડાયેલો છે। હવે એવું કીધું છે કે આને જો HCl સાથે પ્રકાશની હાજરીમાં ગરમ કરો। મિત્રો આગળ તો એ હેલોજન હતો, જેમાં હેલોજિનેશન આપણે કરતા હતા, અહીંયા હેલોજન એસિડ છે। તો હેલોજન એસિડ જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે શું થાય છે, કે જ્યારે જ્યારે હેલોજન એસિડ પ્રક્રિયા કરે છે ત્યારે અહીંયા રહેલા Cl દ્વારા અહીંયા રહેલા OH નું વિસ્થાપન થાય છે અને બાકી H અને OH ભેગા થઈને બની જાય છે પાણી। તો અહીંયા રહેલા OH નું વિસ્થાપન કરી નાખીએ તો શું આપણને નિપજ મળશે, તો અહીંયા રહેલા OH નું વિસ્થાપન કરીએ તો નિપજ આપણને કઈક આ ટાઈપની મળશે કે અહીંયા રહેલા OH ને કઈ ફરક પડતો નથી, પણ એની સાથે રહેલા સમૂહનું વિસ્થાપન થાય અહીંયા કઈક આ પ્રકારની નિપજો આપણને જોવા મળશે। તો આ હતો આપણો 32 નંબરનો પ્રશ્ન કે જેની અંદર તમને એક બંધારણ આપ્યું હતું જેમાં OH અને HCl હતા। તો જ્યારે જ્યારે ગરમી આપવામાં આવે અને આલ્કોહોલિક સમૂહ રીતના આપેલો હોય તો સૌપ્રથમ અહીંયાથી OH નું શું થશે, વિસ્થાપન થતું હોય છે। આગળ જોઈએ તો બીજો એક પ્રશ્ન છે 33 નંબરનો। આ 33 નંબરના પ્રશ્નોને ધ્યાન આપજો, કારણ કે આવા પ્રશ્નો ઘણી વખત જી અને નીટની એક્ઝામમાં પૂછાતા હોય છે। એક બંધારણ આપેલું છે તમને આ ટાઈપનું, અહીંયા CH3 અને એ CH3 ની રિએક્શન હવે એ HI સાથે કરે છે, નહીં બીજું કઈ આપેલું નથી। તો મિત્રો જો તમને માર્કોનિકોનો નિયમ સારી રીતે ભણેલા હોય તો તરત જ લાઈક થઈ છે કે અહીંયા જે બંધારણ આપેલું છે એમાં અહીંયા દ્વિબંધ છે અને અહીંયા હેલોજન એસિડ છે। જ્યારે જ્યારે હેલોજન એસિડ આવા દ્વિબંધ ધરાવતા સંયોજનોના સંપર્કમાં આવે છે ત્યારે અહીં નથી કોઈ ઉદ્દીપક કે જેના કારણે આપણે એન્ટી માર્કોનિકો નિયમ લઈએ, રાઈટ, પ્રતિ માર્કોનિકો નિયમ લેવાની જરૂર નથી, એ સીધો સાદો માર્કોનિકોનો નિયમ લાગુ પાડી શકાય છે। જે નિયમ અનુસાર જો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે તમારો ઋણ આયન એટલે કે I જોડાય છે, તો અહીંયા અને અહીંયા કમ્પેર કરું તો અહીંયા હજી CH2 હોઈ શકે કે CH3, અહીંયા તો એક જ કાર્બન છે, તો અહીંયા એક કાર્બન છે અને ઓછા હાઇડ્રોજન છે, તેના કારણે આપણો જે ઋણ આયન છે હેલોજન એસિડનો એ અહીંયા જોડાય છે અને અહીંયા જોડાઈ ગયા બાદ આ વધારાનો એચ આને આપશે, જેના કારણે વચ્ચેની એની સંયોજકતા પૂરી થઈ જશે। આ હતી આપણી મુખ્ય નિપજ, થયું કઈ નથી, અહીંયા અહીંયા દ્વિબંધ હતો એને તોડી કાઢ્યો એટલે યોગશીલ નિપજ મળી જેમાં ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન શોધવાનો હતો। તો આ બેમાંથી આ રાઉન્ડ ફિગર કરેલો પાર્ટ કાપડો ઓછા હાઇડ્રોજન વાળો છે તો આપણે એને આપી દઈશું આયોડિન। તો એચ ક્યાં ગયો, એચ આની બંધ તૂટ્યો તો આની સંયોજકતા પૂરી પાડવા માટે ત્યાં એચ જતો રહ્યો છે। આ તો ક્વેશ્ચન નંબર 33। આગળનો પ્રશ્ન પણ ઉપર બોર્ડ પર જોઈ શકો છો, ત્યાં સુધી એક કામ કરો, પહેલા પ્રશ્નો નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ વધીએ। સ્ટડી બરોબર કરેલી હોય બધા લેક્ચર ની તો જ તમને આઈડિયા આવશે કે રિએક્શન માં શું છે। અહીંયા એક ક્વેશ્ચન આપેલો છે CH3 CH2Br પ્લસ સોડિયમ આયોડાઇડ અને એવું કીધું છે ક્વેશ્ચન માં આપીને કે આગળ શું બને। મિત્રો એકદમ સહેલી રિએક્શન ગુજરાત બોર્ડ ની આપેલી છે, તમને યાદ આવી જવું પડે કે અહીંયા બે હેલોજન છે અને હેલોજન વિનિમય પદ્ધતિ આપણે આગળ ભણી ગયા અને ત્યારે મેં ખાસ કીધું હતું કે યાદ રાખજો મિત્રો જેટલી પણ બનાવટો તમે ભણો છો, જેટલી પણ રિએક્શન તમે જુઓ છો, એ બધી રિએક્શન આગળ કંઈક ને કંઈક પ્રશ્નોના સ્વરૂપે તમારી સામે આવશે અને ત્યારે તમારે એમાં રહેલા ઉદ્દીપક, એમાં રહેલા ઘણા બધા સંયોજનો છે, ઘણા બધા સમૂહ છે એને ધ્યાનમાં રાખવાના છે। જેમ કે અહીંયા મેં હેલોજન સમૂહને ધ્યાનમાં રાખ્યા,
તો મને યાદ છે કે જ્યારે પણ બે હેલોજન સમૂહ હોય ત્યારે હેલોજન વિનિમય થાય છે, અને હેલોજન વિનિમયમાં ખાસ કરીને જો સોડિયમ આયોડાઇડ હોય તો ફિન્કલસ્ટેન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા મિત્રો? ફિન્કલસ્ટેન પ્રક્રિયા. ફિન્કલસ્ટેન પ્રક્રિયામાં જો યાદ આવતું હોય તો તમારે ફિન્કલસ્ટેન પ્રક્રિયાની અંદર શું કરવાનું હતું? ફિન્કલસ્ટેન પ્રક્રિયામાં જોવા જઈએ તો અહીંયા રહેલા CH3 CH2 Br અને સોડિયમ આયોડાઇડ ની પ્રક્રિયા સુકા એસિટોન ની હાજરીમાં કરતા હતા. રાઈટ મિત્રો? આપણે સુકા એસિટોન ની હાજરીમાં શું બનાવતા હતા? આલ્કાઇલ આયોડાઇડ બનાવતા હતા. ફિન્કલસ્ટેન ની એક જ એવી પ્રક્રિયા છે કે જે તમને આયોડાઇડ નિપજ આપે. તો અહીંયા રહેલો આયોડાઇડ અહીંયા આવશે તો આ બનશે કઈ ટાઈપનું? CH3 CH2I આલ્કાઇલ આયોડાઇડ, અને ત્યારબાદ વધેલો સોડિયમ અને બીઆર સાથે વિસ્થાપિત પામે છે. તો આ તો આપણો પ્રશ્ન નંબર 34 કે જે મુજબ તમારે રિએક્શન ફિન્કલસ્ટેન મુજબ લઈ જવાની હતી. હવે ત્યારબાદ આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન છે અને તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો એ પ્રશ્નની અંદર જ જઈએ. પ્રશ્ન નંબર 35 બોર્ડ પર હાઇલાઇટ થયેલો છે, તમે નોટ ડાઉન કરવા માંગતો હોય તો કરી શકો છો. અને એ આપણે આગળ બોલ્યા એ પ્રમાણે કે અગત્યની પ્રક્રિયા આવશે, એ પ્રક્રિયા Br2 માટેની આ છે કે જેની અંદર યોગશીલ પ્રક્રિયા થવાના બદલે કંઈક અલગ જ નિપજ મળે છે. ધારો કે અહીંયા યોગશીલ છે, આ રીતના આપેલો છે, હેલો મતલબ કે દ્રિબલ આપ્યો છે, અને દ્રિબલની પ્રક્રિયા ધારો કે હું Br2 સાથે કરું, એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં. તો સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે પણ હું કોઈ દ્રિબંધ ધરાવતા સંયોજનમાં હેલોજન પરમાણુ એડ કરું છું તો શું ઘટના બને છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંથી હાઇડ્રોજન રિમૂવ થશે Br સાથે, અહીંથી એક હાઇડ્રોજન જશે Br સાથે, ત્યાં જોડાઈ જશે Br, આમ બનશે તે બ્રોમો સાયક્લો હેક્સાઇડ બ્રોમાઇડ. હવે સવાલ એ છે કે અહીંયા જે દ્રિબંધ છે શું જોયું? કે દ્રિબંધ એમ નામ જ લેવાનું છે. કેમ આવું થયું? સૂર્યપ્રકાશ છે મિત્રો, ખાસ યાદ રાખો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્યારે દ્રિબંધ તૂટતો નથી અને યોગશીલ પ્રક્રિયા આપતો નથી, એ હંમેશા શું કરશે? એ હંમેશા એની નજીકના કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને પોતે ક્યાં જોડાય છે. આગળ પણ આપણે Br2 ની એક પ્રક્રિયા જોઈ ગયા, તેમાં પણ મેં બતાવી દીધું કે અંદર રહેલા દ્રિબંધને એ કઈ અસર કરી શકતો નથી. જયારે જયારે સૂર્યપ્રકાશની હાજરી હોય છે ત્યારે, જયારે જયારે ગરમી આપવામાં આવે છે ત્યારે એ યોગશીલ પ્રક્રિયા કરતો નથી, એ મુક્ત મૂલકોની પ્રક્રિયા કરે છે જેના દ્વારા આપણને આવી નિપજો મળતી હોય છે. આઈ થિંક બધાને સમજાઈ ગયું છે, ન સમજાવવું હોય તો વારંવાર તમે મારો વિડીયો જોઈ શકો છો અને એના દ્વારા પોઈન્ટ ક્લિયર કરી શકો છો. તો અહીંયા સુધી આપણે આજના ટોપિકને રાખવાનો છે. હા મિત્રો, હજી તમને કોઈ વસ્તુમાં ડાઉટ છે તો હું વારંવાર કહું છું કે તમે બેફિકર થઈ જાઓ, ટેન્શન મુક્ત રહો, મને ફોન કે મેસેજ કરીને પણ તમે તમારું સોલ્યુશન લાવી શકો છો. પણ આઈ થિંક જો વિડીયોને વ્યવસ્થિત તમે સમજશો અને જોશો તો તમારે કોઈ પણ પ્રકારની મદદની પણ જરૂર પડશે નહીં. અહીં મટીરિયલ સુધી આપણે રાખવાના છે, અને ખાસ યાદ રાખજો તમારી પાસે જો ધોરણ 12 ની કોઈ પણ પ્રકારનું મટીરિયલ કેમેસ્ટ્રીનું ન હોય, જેમ કે NCERT ની બુક, અધરવાઇઝ આ ચેપ્ટરની PDF ફાઇલ, તો તમે મારા પાસેથી ડાયરેક્ટલી મંગાવી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યાર સુધી તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. જેના કારણે શું થશે કે તમને બીજા વિડીયો જે આ ટોપિકને રિલેટેડ આવતા હોય છે વચ્ચે વચ્ચે, એ પણ તમે મારી YouTube ચેનલ ઇન્ડિયા સેન્ડી પર ત્યાં એક્સ્ટ્રા બીજા વિડીયો 11માં બનાવેલા પડ્યા છે એ જોઈ શકો છો. ત્યાં સારા મટીરિયલ પણ આપેલા છે એ પણ જોઈ શકો છો. તેમજ હવે પછી જો તમારે કોઈ ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી વોટ્સઅપ પર જ એ ડાઉટ નો ફોટો પાડી મને સેન્ડ કરી આપજો, જેથી હું તમને સોલ્યુશન એના પહોંચાડી શકું. આ ચેપ્ટર ની અંદર ખાસ વાત એ યાદ રાખવાની છે કે જેટલા પણ રિએક્શન આવે છે, રિએક્શન ને વારંવાર લખો, વારંવાર યાદ કરો, અને એ રિએક્શન ને તમારે સમજવાની છે. ઘણા સ્ટુડન્ટ ના પ્રશ્નો હોય છે કે સર રિએક્શન ભૂલાઈ જાય છે, સમજાતું નથી. સીધી સાધી વસ્તુ છે કે તમારે પહેલા યાદ રાખવાનું છે શું છે આ, અને મારે શું જોઈએ છે, એ બનાવવા માટે મને કઈ પ્રક્રિયા કામમાં આવશે, એ બનાવવા માટે મારે કયો ઉદ્દીપક જોશે, અહીંથી ક્યાં જવું છે, તો એ માટે કઈ રિએક્શન સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એમ ટુકડે ટુકડે પણ તમે ક્યારેક પૂર્ણ રિએક્શન કરી શકતા હો છો. આમ સ્વાધ્યાયમાં અને NCERT ના લખાણ સંબંધિત પ્રશ્નો તમે સોલ્વ કરવા લાગજો. અને આગળના લેક્ચર સુધી આપણે આપણું હોમવર્ક કરવાનું એ છે કે જેટલા પણ આ લેક્ચર ચાલે એ બધા લેક્ચરનું તમારે પુનરાવર્તન કરવાનું છે, રિવિઝન કરવાનું છે. અને એવું લાગે તો વિડીયોને વારંવાર જોઈને જો તમારા ઇન્ટરનેટના ડેટા પૂરા થઈ જતા હોય તો એક કામ કરો, વિડીયોને ડાઉનલોડ કરી લો, જેના કારણે તમે એક જ વિડીયોને વારંવાર જોઈ શકો. ઓકે,
ઘણું થઈ ગયું આ લેક્ચર માટે. જય શ્રી કૃષ્ણ. બીજું કોઈ પ્રોબ્લેમ હોય તો બેફિકર ફોન કે મેસેજ કરી શકો છો. થેન્ક યુ.